नमस्कार, आप जो रहे हो न्यूज 18 गुजराती, हूँ छू सिद्धार्थ ધોળકિયા। મહત્વના સમાચાર, હર્ષ સંઘવીએ સંભાળ્યો છે ચાર્જ। સમયનો બચાવ કરીને અન્ય કામગીરી કરવાની પણ વાત કરી છે। સમયનો બચાવ કરીને અન્ય કામગીરી કરો તેવું પણ સંઘવીએ કહ્યું છે। ગૃહ રાજ્યમંત્રી તરીકેનો ચાર્જ તેઓએ સંભાળી લીધો છે। સ્વતંત્ર હવાલો છે ગૃહ રાજ્યમંત્રીમાં હર્ષ સંઘવીએને ચાર્જ સંભાળતા આપ જોઈ રહ્યા છો। તેમની સાથે તેમના સમર્થકો પણ હતા, પરંતુ તેઓ જેવા જ ચાર્જ પર આવ્યા તેઓ એક્શનમાં જોવા મળી રહ્યા છે। તેઓએ કહ્યું છે કે સમયનો બચાવ કરીને અન્ય કામગીરીમાં જોતરાઈ જાઓ। હર્ષ સંઘવીએ વાત પણ કરી હતી ન્યૂઝ મીડિયા સાથે અને તેઓ સાથેની પ્રતિક્રિયા પણ અમે આપને સંભળાવીશું, પરંતુ હાલમાં જે અપડેટ મળી રહી છે કે અનેક ધારાસભ્યો કે જેઓએ મંત્રીપદના શપથ લીધા અને જે મંત્રીપદના શપથ લીધા ત્યારબાદના જે ખાતા ફાળવણી કરવામાં આવી છે તે તમામ લોકોએ ચાર્જ સંભાળી લીધો છે। ગૃહ રાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને જવાબદારી સોંપવામાં આવી છે। જે નવું મંત્રીમંડળ સ્થપાયું છે તેમાં સૌથી યુવા નેતા છે। 36 વર્ષની ઉંમરના હર્ષ સંઘવી આ મંત્રીમંડળના સૌથી યુવા નેતા છે કે જેઓનું નામ સતત નવા મંત્રીમંડળમાં મંત્રીપદમાં આગળ ચાલી રહ્યું હતું અને તેઓને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો અને ત્યારબાદ હર્ષ સંઘવીને જે ખાતું આપવામાં આવ્યું તે ગૃહ વિભાગ હતું। સમયનો બચાવ કરી અને કામગીરીમાં લાગી જવાની પહેલ તેમના તરફથી કરવામાં આવી છે, કારણ કે સરકાર પાસે પણ આમ પણ 12-14 મહિનાનો એ સમય છે 2022ના ઇલેક્શન પહેલા કે જેમાં તેઓએ કામ કરી બતાવવાનું છે કે જનતા ફરી એક વખત ભાજપને સત્તા પર લાવે। તો હર્ષ સંઘવી સાથે તેમના સમર્થકો પણ જોવા મળ્યા હતા અને હર્ષ સંઘવીએ કહ્યું છે કે 12-14 મહિનામાં ગુજરાત વધુ પ્રગતિ કરશે, વધુ આગળ વધતું જોવા મળશે અને સુરક્ષામાં અત્યાર સુધીમાં ગુજરાત દેશમાં હંમેશા ટોચ પર રહ્યું છે, તો તેવી રીતે જ હંમેશા ગુજરાત ટોચ પર રહેશે તે માટેના પણ પ્રયત્ન થતા રહેશે। ન્યૂઝ 18 સમર્થતા મયુર પણ અમે જોડાઈ ગયા છે। મયુર, હર્ષ સંઘવીએ હવાલો સંભાળી લીધો છે અને તેમની સાથે શરૂઆત તેઓએ કરી છે કે હવે કામ કરવાનો સમય થઈ ગયો છે, સમય ઓછો છે। બિલકુલ સિદ્ધાર્થ, તમને જણાવી દઉં કે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તરીકે નો જે હવાલો છે તે હર્ષ સંઘવીએ સંભાળી લીધેલો છે। પૂર્વ રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાના આશીર્વાદ લઈ અને તેણે આ જે હવાલો છે તે સંભાળેલો છે। ખાસ કરી અને પહેલા દિવસે તેમણે જે વિભાગના અધિકારીઓ છે તેમને ટકોર કરેલી છે કે કોઈ પણ અધિકારી જે છે તેમની શુભેચ્છા મુલાકાત માટે ગાંધીનગર ન આવે, તેમના જિલ્લાની અંદર રહી કામ કરે અને આગામી દિવસોમાં તે પોતે જિલ્લાની અંદર જશે અને ત્યાં પ્રવાસ કરી અને તે જે છે ત્યાંના જે જિલ્લાના પ્રશ્નો છે તેનું નિરાકરણ કરશે અને તેમની સાથે મુલાકાત કરશે। એટલે કે પહેલા દિવસથી જ અધિકારીઓને કહી દીધેલું છે કે કામનો સમય છે અને તે માટે હરેક અધિકારીએ હંમેશા તત્પર રહેવું પડશે, તે માટે જે છે સક્રિય રહેવું પડશે। સાથે જ જો વાત કરીએ તો તેમને તમામ નેતૃત્વનો આભાર માનેલો છે, કારણ કે હર્ષ સંઘવી છે આ નામ છે, યુવા ચહેરો છે અને યુવા ચહેરા અને આ પ્રકારની જે તક છે તે મળેલી છે। યુવા ધારાસભ્ય તરીકે હવે તેઓ ચૂંટાઈ આવેલા હતા, બીજી વખત હવે તેઓ ધારાસભ્ય બનેલા અને ભૂપેન્દ્ર પટેલની જે ટીમ છે તેની અંદર તેમને સ્થાન મળેલું છે। એટલે ચોક્કસ તમામ જે વડીલો છે તેમના આશીર્વાદ સાથે તેમણે વિધિવત રીતે જે ચાર્જ છે તે સંભાળી લીધું છે। મયુર, સૌથી યુવા નેતા છે આ મિનિસ્ટ્રીમાં અને સૌથી યુવા નેતા તરીકેની એક મોટી જવાબદારી તેમના પર છે સુરક્ષાને લઈને, તેની સાથે તેઓએ એ પણ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે કામ કરવાનું છે આવનાર સમયમાં, ફક્ત કામ કરીને જ બતાવવાનું છે। બિલકુલ યુવા નેતા છે અને તેમની કામ કરવાની શૈલી યુવા મોરચામાં રહેલી છે, પાર્ટીમાં રહેલી છે, તો ચોક્કસ પોતાની જે આગવી સ્ટાઇલથી કામ કરે છે તે આ વિભાગની અંદર પણ કરશે। સ્વતંત્ર હવાલો પણ તેમને આપવામાં આવેલો છે અને સાથે જ મહત્વની જવાબદારી ગૃહ રાજ્યમંત્રી તરીકેની છે, તો ચોક્કસ તેમની જે આગવી સ્ટાઇલ છે તે પ્રમાણે તે પોતાની જે કામગીરી છે તેનો પ્રારંભ કરશે। મયુર, આની સાથે અન્ય જે નેતાઓ કે જેઓ મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યા છે તેમાંથી કોણ કોણ છે કે જેઓ પોતાની જવાબદારીની શરૂઆત કરી ચુક્યા છે, ચાર્જ સંભાળી ચુક્યા છે? જી બિલકુલ, તમને જણાવી દઉં કે જીતુ વાઘાણી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને હવે ભૂપેન્દ્ર પટેલની ટીમમાં શિક્ષણ મંત્રી, તેમને ચાર્જ સંભાળતાની સાથે જ શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે તેમને મીટિંગ કરેલી છે। તે ઉપરાંત જો વાત કરીએ તો ઋષિકેશ પટેલ, જેઓને આરોગ્ય વિભાગ જેવો મહત્વપૂર્ણ પોર્ટફોલિયો છે તે આપવામાં આવેલો છે, તેમને ચાર્જ સંભાળી અને હવે અધિકારીઓ સાથે બેઠકનો પ્રારંભ કરેલો છે। તે જ રીતે પૂર્ણેશ મોદી, તે
તેમણે પણ ચાર્જ સંભાળી લીધેલો છે. રાઘવજી પટેલ કૃષિ મંત્રી તરીકેનો તેમણે ચાર્જ સંભાળી લીધેલો છે. બ્રિજેશ મેરજાએ પણ રાજ્ય કક્ષાનો મંત્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધેલો છે. અને ટૂંક સમયમાં પ્રદીપ પરમાર પણ જે ચાર્જ છે તે સંભાળી લેશે. સંદેશો સ્પષ્ટ થઈ રહ્યો છે કે યુવા ટીમ આગળ વધી રહી છે, તો તેમની પાછળ અનુભવી ટીમ પણ છે. બિલકુલ, જે સિનિયર નેતાઓ, જે વિભાગના સિનિયર નેતાઓ હતા, તે વિભાગ સંભાળવાનો હતો, તો ત્યાં તે ઉપસ્થિત રહેલા હતા. અને ચાર્જ સંભાળતા પહેલા આ તમામ જે નવા મંત્રીઓ છે તેમણે તેમના સિનિયર જે રહેલા હતા તેમના આશીર્વાદ લીધેલા, તે ઉપસ્થિત રહેલા. એટલે કે આગામી દિવસોની અંદર પણ સિનિયર નું જે માર્ગદર્શન છે, જે વરિષ્ઠ નેતાઓનું વિભાગની અંદર જે વર્ષોનો તેમનો અનુભવ છે, માર્ગદર્શન છે, તે તેમની પાસેથી પ્રાપ્ત થતું રહેશે. અને જે નવી ટીમ છે, જે નવી ઉત્સાહ સાથે મેદાને ઉતરેલી છે, તો તેને જે ચાન્સ છે તે આપવામાં આવેલો છે. અને આ નવી ટીમ જે છે તે હવે 2022 નો જે રોડમેપ છે તે નક્કી કરશે. તમારી વચ્ચે અનેક ચુનૌતીઓ છે, અનેક પડકારો છે. કયા કયા પડકારો છે કે જે નવી ટીમે સામનો પણ કરવો પડશે? બિલકુલ, તમને જણાવી દઉં કે જે રીતે પડકારોની જો વાત કરવામાં આવે, તો તમામ જે મંત્રીઓ છે તે ખૂબ નવા છે. પહેલી વખત જે મંત્રાલય છે તે સંભાળી રહેલા છે. તો ચોક્કસ આગામી દિવસોની અંદર જે કામગીરી છે તેને લઈ અને કેવા પ્રકારની અસર થાય છે તે જોવાનું રહેશે. ભારતીય જનતા પાર્ટીના જે મહોડી મંડળ છે તેમણે સ્પષ્ટ તમામ મંત્રીઓને સૂચના આપી દીધેલી છે કે જે લોકો પોતાના કામ લઈને આવે છે અને જે યોગ્ય કામો છે તેનું તાત્કાલિક નિરાકરણ છે તે થઈ જવું જોઈએ. સાથે જ જે લોકો વચેટિયા તરીકે આવે છે અથવા તો ભ્રષ્ટાચાર માટે આવે છે, તો તેમને સીધો રસ્તો છે તે બતાવી દેવાનો, એટલે કે સ્પષ્ટ ઇનકાર કરી દેવાનો. આ તમામ જે મુદ્દાઓ છે, અનુભવ નો અભાવ છે, અને તેની સાથે 2022 ની જે ચૂંટણી છે તે આવી રહેલી છે, તેનો રોડમેપ નક્કી કરવાનો છે. એટલે કે તમામ જે મુદ્દાઓ છે તે પડકારરૂપ આ જે તમામ મંત્રીઓ છે અને મુખ્યમંત્રી છે તેમના માટે રહેશે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોની અંદર કેવા પ્રકારના જે પરિણામો છે તે જોવા મળે. મહુરિક, સૌથી મહત્વની વાત રૂપાણી સરકાર મારી હતી અધિકારી રાજને લઈને. અનેક ધારાસભ્યો નારાજ જોવા મળ્યા હતા. આ એક યુવા ટીમ ઉપર એ પણ જવાબદારી છે કે અધિકારીઓ પાસે કામ કરાવો, ધારાસભ્યો જે પોતાના પક્ષના નારાજ હતા તેઓને પણ મનાવા. જી બિલકુલ, જે રીતે રૂપાણી સરકારની ઇમેજ રહી હતી કે અધિકારીઓ ઉપર તેમની પકડ નથી, ત્યારે આ જે નવી ટીમ છે પહેલા દિવસથી જ અધિકારીઓ પાસેથી કામ લેવા માટે સક્રિય દેખાતી જણાય છે. અને જે રીતે પહેલા દિવસથી જ અધિકારીઓ સાથે બેઠકોનો દોર ચાલુ કરી દીધેલો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષચંદ્રીએ સ્પષ્ટ રીતે અધિકારીઓને સૂચના આપી દીધેલી છે કે તેઓ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત માટે ન આવે. તે આગામી દિવસોની અંદર પોતે એ જિલ્લાની અંદર જશે, ત્યાંના જે પ્રશ્નો છે તેને સાંભળશે અને તેમની શુભકામનાઓની સાથે સાથે કામની વાત કરશે. એટલે કે પહેલા દિવસથી જ જે તમામ મંત્રીઓ છે તેમને સ્પષ્ટ પાર્ટી દ્વારા પણ સૂચના આપી દેવામાં આવેલ છે કે પાર્ટીએ જે રોડમેપ નક્કી કરેલો છે કે 2022 ની અંદર ઐતિહાસિક જીત મેળવી છે અને જે રીતની આ ઐતિહાસિક નિર્ણય લીધેલો છે, તો તેની અંદર સ્પષ્ટ જણાઈ આવે છે કે નવા નેતૃત્વ સાથે પાર્ટી 2022 ની અંદર ઉતરવાની છે. અને અધિકારીઓ પ્રત્યેનો જે પાર્ટીના કાર્યકરોનો જે રોષ હતો સેલિબ્રેશન નો મોડ નથી. હું મીડિયાના માધ્યમથી આજે જયારે આ ચાર્જ લીધો છે ત્યારે સૌ લોકોને જણાવવા માંગુ છું કે આ એક જવાબદારી છે અને આ જવાબદારીને સારી રીતે નિભાવવા માટે મેં સૌ લોકોને અપીલ કરી છે કે કોઈ બી પ્રકારના બુકે કે ભેટ સોગાદ જોડે આપ અહીંયા આવવાની બદલે આપ આપણો સમય બચાવીને આપ ઇમેલના માધ્યમથી, ટેકનોલોજીકલ તમામ વ્યવસ્થાઓના માધ્યમથી આપ મારા સુધી આપણી ઈચ્છા દર્શાવી શકો છો અને આપણો સમય બચાવીને
तो हाल में हरिसंघवी तरफ से स्पष्ट कहेवामां आव्युं छे कि कोईपण अधिकारी मने मळवा आववानी जरूर नथी, तमे तमारा विस्तारनी अंदर जवाबदारी निभाओ, तेनाथी ज हुं खुश छुं ने आ एक खूब ज मोटी जवाबदारी छे कि जेने आवनार समयमां मारे निभाववानी छे ने तेने लईने ज हुं आगळ पण वधी रह्यो छुं। आ स्पष्ट शब्दोमां हरिसंघवीए कह्युं छे ने जे रीते मयूर पण टूंक समय पहेला जणावी रह्या हता कि आ ए तमाम मुद्दाओ छे कि जेने लईने एक बदलाव करवामां आव्यो छे, नवी टीमने मोको आपवामां आव्यो छे, जेथी सौथी पहेला अधिकारी राज ઉપરથી છુટકારો મળી શકે। કારણ કે ખુદ સત્તા પક્ષના જ અનેક ધારાસભ્યો આ પહેલા પણ કહી ચૂક્યા છે કે અધિકારી રાજના કારણે તેઓના કામ નથી થઈ રહ્યા। તો હરિસંઘવીએ સ્પષ્ટતા સાથે કહી દીધું છે કે કોઈ પણ મને આવવા માટે ભેટ સોગાદ લઈને કે ફૂલો લઈને આવવાની જરૂર નથી, આપ આપના જિલ્લામાં રહી અને કામગીરી કરો। ન ફક્ત હરિસંઘવી, આ તરફ ઋષિકેશ પટેલ કે જેઓ આરોગ્ય મંત્રી તરીકે પોતાનો ચાર્જ સંભાળી ચૂક્યા છે, તો જીતુ વાઘાણી શિક્ષણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે, સાથે જ રાઘવજી પટેલ કે જેઓ એવામાંથી એક નેતા છે કે જેઓને પહેલા કેબિનેટ મિનિસ્ટ્રીમાં રહેવાનો અનુભવ છે, તે રાઘવજી પટેલ પણ કૃષિ મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે અને ફરી એક વખત તેઓને જવાબદારી આપવામાં પણ આવી છે। આ સાથે જ આ ચાર દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યું છે કે જે નેતાઓ છે તેઓ માટે 12-14 મહિનાનો સમય ખૂબ જ વ્યસ્તાવાળો રહેશે, સરકારને સાથે અનેક તાલમેલ સાથે કામ કરવાનું છે અને સૌથી મહત્વની વાત છે કે જનતાને જે નારાજગી રૂપાણી સરકારમાં થઈ હતી જેના કારણે આ બદલાવ કરવામાં આવ્યો છે તે નારાજગી દૂર કરવાની છે, તેઓ વચ્ચે જઈને કામ કરવાનું છે જેથી ફરી એક વખત સત્તાધારી પક્ષને જનતા મત આપે। તો ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાર્જ સંભાળ્યો છે। આરોગ્ય મંત્રીએ ચાર્જ સંભાળતી વખતે છેલ્લા 2 વર્ષમાં આરોગ્ય કર્મીઓ કરેલી કામગીરીને વધાવી હતી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે કોરોનાની સામે લીધેલા નિર્ણયોને પણ આવકાર્યા હતા। વ્યવસ્થાઓ જે છે એને આગળ વધારવામાં આવશે। આજે સવારે જ મેં અમારા નેતા રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન આદરણીય પ્રદીપસિંહજી જાડેજા સાહેબને મળી એમના આશીર્વાદ લઈને શુભેચ્છા લઈને અને એમ કહેવાય કે 1.25 કલાકનું આખું એક લેસન લઈને આ નવી જવાબદારી સંભાળવા માટે હું અહીંયા આવેલો છું। ન ફક્ત હર્ષ સંઘવી કે જેઓ તેમના સિનિયર નેતાને મળ્યા હતા, ઋષિકેશ પટેલની પણ પ્રતિક્રિયા અમે આપને સંભળાવીએ। આવતા સમયમાં ગુજરાત નિરોગીમય બની રહે, પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજીસ અને તમામ હોસ્પિટલો ખૂબ સારી રીતે કાર્યરત છે અને એ કાર્યરત જેટલી પણ આપણી હોસ્પિટલ છે એ માળખું સુદૃઢ છે અને આવતા સમયમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ સાથે અધિકારીઓ સાથે ચર્ચા કરી આ માળખું વધુ બળવત્તર બને। હાલ જે કાર્ય ક્ષમતાથી કામ કરી રહ્યું છે એમાં મારે પૂરક બનવાનું છે। તો મંત્રીપદ મળ્યા બાદ ગાંધીનગરમાં મંત્રીઓ ચાર્જ સંભાળ્યો છે, મંત્રીઓ આજે ચાર્જ સંભાળી રહ્યા છે। જીતુ વાઘાણીએ પણ શિક્ષણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો, બપોરે વિજય મુહૂર્તમાં સંભાળ્યો છે તેઓએ ચાર્જ, શું પ્રતિક્રિયા હતી તેમની તે પણ સંભળાવીએ। ખુશીની વાત છે આજે વિધિવત રીતે રાજ્ય સરકારના ભાગ તરીકે શિક્ષણ અને સાયન્સ ટેકનોલોજીના વિભાગનો હવાલો એનો ચાર્જ મેં લીધો છે। રાજ્યની જનતાના હિતમાં જે કંઈ થઈ શકે પૂર્વે પણ થયું છે, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં થશે અને દેશમાં નરેન્દ્રભાઈ નેતૃત્વમાં થઈ રહ્યું છે ત્યારે સૌ સાથે મળીને રાજ્યનું હિત અને વિકાસ એ કરીશું। ધન્યવાદ। જે જિલ્લાનો હું પ્રભારી રહ્યો ભાવનગર જિલ્લા સાથે સામાજિક અને રાજકીય નાતો પણ વર્ષો જૂનો રહ્યો છે, એવા મારા સાથીને જ્યારે મારા જ વિભાગનો હવાલો મળતો હોય ત્યારે હું એમને શુભેચ્છા પાઠવવા આવ્યો છું, સફળતાની શુભેચ્છા પાઠવવા આવ્યો છું। તો ગુજરાતમાં હાલમાં અનેક મંત્રીઓ પોતાનો ચાર્જ સંભાળી રહ્યા છે, ત્યારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ ચાર્જ સંભાળ્યો હતો, સાથે જ એક્શન મોડમાં પણ આવી ગયા હતા। જામનગર અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પ્રભાવિત વિસ્તારમાં સર્વેની કામગીરી ઝડપી બનાવવા આદેશ પણ આપ્યા છે। રાઘવજી પટેલે કહ્યું કે નુકસાનીના અંદાજ પ્રમાણે ખેતી, પશુપાલન અને માલસામાનને થયેલ નુકસાનની પણ સહાય ચૂકવાશે। આજે સાંજે 5 વાગે કૃષિ વિભાગની મુખ્યમંત્રી સાથે બેઠક હોવાની પણ વાત તેઓએ જણાવી હતી।
અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પોતે પણ અમારા મત વિસ્તારની મુલાકાતે આવ્યા. એ વખતે મને જેટલો સમય મળ્યો એ દરમિયાનમાં મેં મારા મત વિસ્તારના 8 જેટલા ગામડાઓની મુલાકાત પણ લીધી છે. મેં પ્રશ્નો જાણ્યા છે. અતિવૃષ્ટિના કારણે મારા જામનગર તાલુકાના લગભગ 35 જેટલા ગામડાઓમાં ખૂબ મોટી નુકસાની થઈ છે. ખેડૂતોને પણ નુકસાની થઈ છે, પશુપાલકોને પણ નુકસાની થઈ છે અને લોકોની ઘરવખરી જીવનજરૂરિયાતની ચીજો બધીએ નુકસાન પામી છે. મુખ્યમંત્રી હાઉસમાં